વડોદરા શહેર જિલ્લાના એનએસયુઆઈના નવા પ્રમુખ તરીકે આપને જણાવી દઈએ કે વ્રજ પટેલની નિમણૂક કરવામાં આવી છે. આની સત્તાવાર જાહેરાત આજરોજ વડોદરા શહેરના જે કોંગ્રેસ કાર્યાલય છે ત્યાં કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે એનએસયુઆઈના નવા પ્રમુખ તરીકે વ્રજ પટેલની જે નિમણૂક થઈ છે, આજે વ્રજ પટેલ છે તે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ UGS પણ રહી ચૂક્યા છે અને કોમર્સ ફેકલ્ટીના પૂર્વ FGS તરીકે પણ વ્રજ પટેલે ભૂમિકા નિભાવી છે. અને ત્યારે આજે તેમની સત્તાવાર એનએસયુઆઈના નવા પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવતા કોંગ્રેસ સમુદાયમાં એક ખુશીની લહેર જોવા મળી હતી. આપને જણાવી દઈએ કે આજે જાહેરાત છે તે શહેરના કોંગ્રેસ ઓફિસ ખાતે રાખવામાં આવી હતી. શહેરના દાંડિયા બજાર ખાતે કોંગ્રેસ ઓફિસે 12 વાગ્યે આ એક સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં વ્રજ પટેલને સૌએ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, તેમની સાથે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને કોંગી કાર્યકર્તા તથા કોંગ્રેસના અગ્રીમ નેતાઓ હાજર રહ્યા હતા અને વ્રજ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી. જે રીતે હું 17 વર્ષની ઉંમરથી એનએસયુઆઈના પાયાના કાર્યકર તરીકે હું એનએસયુઆઈમાં જોડાયો હતો, ત્યારબાદ યુનિવર્સિટીના ઇલેક્શનમાં FR, ત્યારબાદ એશિયાની સૌથી મોટી ફેકલ્ટી કોમર્સ ફેકલ્ટી GS, ત્યારબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ એનએસયુઆઈના સિનિયર્સ અને એનએસયુઆઈના કાર્યકરો થકી હું યુનિવર્સિટી GS પણ બન્યો અને ત્યારબાદ મેં વર્ષ યુનિવર્સિટી એનએસયુઆઈ માટે કામ પણ કર્યું. તો ત્યારબાદ આ 6 વર્ષથી હું એનએસયુઆઈ સાથે સતત જોડાયેલો છું અને ત્યારબાદ એનએસયુઆઈના સંગઠને મારી ઉપર એક વિશ્વાસ મૂક્યો છે. જે રીતે નીરજ કુંદન જે અમારા રાષ્ટ્રીય પ્રમુખ છે, સાથે સાથે અમારા ગુજરાતના પ્રમુખ મહિપાલભાઈ ગઢવી, સાથે સાથે અમારા પૂર્વ એનએસયુઆઈ પ્રમુખ અને હાલના મહામંત્રી કોંગ્રેસ પ્રદેશના એવા ડૉક્ટર ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, સાથે સાથે અમારા વડોદરા શહેરના કોંગ્રેસના તેમજ એનએસયુઆઈના ભૂતપૂર્વ UGSVP જહાભાઈ ભરવાડ, સાથે સાથે પ્રશાંતભાઈ પટેલ અમારા પૂર્વ UGSVP, એ તમામની સાથે મારા જે મને ગાઈડ કરનારા એવા હિતેશ દેસાઈ જે અમારા પૂર્વ પ્રમુખ તેમજ દેવાંગ ઠાકોરની આગેવાનીમાં મેં આજે નેતૃત્વ શીખ્યો છું. કેવી રીતે સંગઠનને ચલાવવાનું, કેવી રીતે સંગઠનને આગળ લઈ જવાનું, કેવી રીતે વિદ્યાર્થીઓના પ્રશ્ન જે રીતે શહેરમાં ઉજાગર એનએસયુઆઈ કરતું આવ્યું છે એને હજુ વધારે સારી રીતે જે COVID-19ના જે વિદ્યાર્થીઓના પ્રશ્ન છે, વાલીઓના પ્રશ્ન છે, એને હજુ આગળ લાવીશું. જે યુનિવર્સિટીમાં જે પરીક્ષાઓનો જે મુદ્દો હોય છે, રિઝલ્ટના મુદ્દા હોય છે, ઘણા બધા આવા મુદ્દા છે જે વડોદરા શહેર અને યુનિવર્સિટીઝને લગતા છે. તો હું શહેર તેમજ 100% રણનીતિ એવી રહેશે કે સંગઠન એક મજબૂત બનાવવું, સંગઠનમાં વધુમાં વધુ કાર્યકરોને મારે જોડવા છે, જેથી કરીને શહેર અને જિલ્લામાં જે રીતે અત્યારે એનએસયુઆઈ જે વધારે ફૂલ ફ્લેશમાં ચાલ્યું છે, હજુ આના કરતાં વધારે થાય અને ગુજરાત અને રાષ્ટ્રીય લેવલે પણ વડોદરા એનએસયુઆઈનું નામ એક અલગ રીતે જોવાય તેવી મારી ચોક્કસ કામગીરી રહેશે. જેટલું બન્યું, જેટલું થયું એટલું સંગઠનને આપ્યું, જેટલું સંગઠનને મજબૂત કરી શક્યું એટલું સંગઠનને મજબૂત કર્યું અને આવનારા દિવસોમાં એક નવો યુવાન નેતા તરીકે ઉભરાય તે માટે આજે થોડુંક મને પણ થોડીક પરિસ્થિતિ ખરાબ હતી, મને થોડુંક ઘરમાં પ્રોબ્લેમ હતા, તેના કારણે આજે એક યુવાનને, નવા યુવાનને તક આપવા માટે આજે વ્રજ પટેલને પ્રમુખ તરીકે નિમ્યો છે. ત્યારે મને પૂરેપૂરો ભરોસો છે વ્રજ પટેલ પર કે જે રીતે એનએસયુઆઈ ચાલ્યું છે એ સંગઠનને વધુથી વધુ મજબૂત કરીને આગળ યુનિવર્સિટીમાં કે વિદ્યાર્થીના કોઈ પણ પ્રશ્ન હશે તેને લઈને લડશે અને વિદ્યાર્થીઓનું મનોબળ મજબૂત રાખશે અને વ્રજ પટેલ જે પ્રમુખ બન્યો છે તે હંમેશા વિદ્યાર્થીઓની સાથે રહીને એનએસયુઆઈના સંગઠનને મજબૂત રાખશે. જે રીતે મેં એનએસયુઆઈનો પ્રમુખ તરીકે કામ કર્યું છે એ જ રીતે એની સાથે રહીને કામ કરવાનો છું. હું એનએસયુઆઈનો સૈનિક છું અને રહીશ. જે રીતે મેં મારા કાર્યકાળમાં કામ કર્યું છે એ જ રીતે હું એની સાથે રહીને કામ કરવાનો છું.